વંથલી તાલુકા પંચાયત ભાજપ એ કબજે કરી, તો કોંગ્રેસનો ગઢ ગણાતી જૂનાગઢની વંથલી તાલુકા પંચાયત ભાજપે કબજે કરી પ્રમુખ તરીકે હર્ષાબેન કોટડિયાની વરણી થઈ. કોંગ્રેસના બે સભ્યો ગેરહાજર રહેતા ભાજપના હાથમાં આવી બાજી. કચ્છની પંચાયતો કોંગ્રેસમાં, કચ્છમાં તો કોંગ્રેસનો સફાયો થઈ ગયો, મૂળિયા જ ઉકળી ગયા. કચ્છની 10 તાલુકા પંચાયતમાં ભાજપનો ભગવો લહેરાયો. કચ્છની તાલુકા પંચાયતો કોંગ્રેસ મુક્ત બની. અગાઉ 10 પૈકી 8 ભાજપ પાસે હતી, 2 કોંગ્રેસ પાસે હતી. વધુ 2 તાલુકા પંચાયતમાં ભાજપે કોંગ્રેસ પાસે સત્તા આંચકી. અબડાસા લખપત તાલુકા પંચાયતમાં પણ ભાજપનો ભગવો લહેરાયો. લખપત અબડાસા પંચાયતના કોંગ્રેસના 2-2 સભ્યોએ ભાજપને ટેકો આપ્યો, જેથી કોંગ્રેસે પોતાની પાસે રહેલી 2 પંચાયતોની સત્તા ગુમાવી. રાજકોટમાં દિવાળી પહેલા જ દિવાળી જેવો માહોલ સર્જાયો, ફટાકડાઓની ગુંજતી ગુંજ્યું આકાશ. રાજકોટ જિલ્લા પંચાયતના નવા સુકાનીઓની આજે ચૂંટણીની ઔપચારિકતા બાદ વરણી કરવામાં આવી છે, જેમાં જિલ્લા પંચાયતના નવા પ્રમુખ તરીકે પ્રવીણા રંગાણી, ઉપપ્રમુખ રાજુ ડાંગર ઉપરાંત કારોબારી ચેરમેન તરીકે પીજી કિયાડાની નિમણૂક કરવામાં આવી હતી. આ તકે સમર્થકોમાં ભારે ઉત્સાહની લાગણી જોવા મળી. મોટી સંખ્યામાં એકઠા થયેલા સમર્થકો દ્વારા જિલ્લા પંચાયત ચોકમાં ફટાકડા ફોડી ઉજવણી કરી. આ તકે નવનિયુક્ત મહિલા પ્રમુખ પ્રવીણા રંગાણીએ જણાવ્યું કે ગ્રામ્ય વિસ્તારની મહિલાઓના વિકાસ માટે કામ કરીશ. તમને જણાવી દઈએ કે રાજકોટ જિલ્લા પંચાયતમાં કુલ 36 બેઠક છે, જેમાં ભાજપ પાસે 24 અને કોંગ્રેસ પાસે માત્ર 12 બેઠકો છે. આ પ્રસંગે પોરબંદરના સાંસદ રમેશ ધડુકે કહ્યું કે ખેડૂતોને 10 કલાક વીજળી મળે અને સિંચાઈનું પાણી મળે તે માટે અમે પ્રયાસ શરૂ કર્યા છે. ઊંઝા નગરપાલિકામાં સત્તા મેળવવા માટે ભાજપે પાડ્યો મોટો ખેલ. સત્તા માટે રાજકીય પક્ષો સામ દામ દંડ ભેદ તમામ પ્રકારની નીતિઓ અપનાવે, ત્યારે મહેસાણાની ઊંઝા નગરપાલિકાની ગાદી મેળવવા માટે ભાજપ મોટો ખેલ પાડી ચૂકી છે. નગરપાલિકામાં સત્તા મેળવવા માટે પૂરતું સંખ્યાબળ નહીં હોવાથી ભાજપે કામદાર પેનલના સભ્યોને તોડ્યા. ઊંઝા નગરપાલિકામાં સત્તા માટે 36 સભ્યોની જરૂર પડે છે. ભાજપ પાસે 20 જ સભ્યો હતા, જેમાંથી 6 સભ્યો તો નારાજ હતા, જેથી ભાજપે કામદાર પેનલના સભ્યોને મનાવતા કામદાર પેનલના 15 સભ્ય ભાજપમાં જોડાયા. મહેસાણા કમલમ કાર્યાલય ખાતે જોડાયા ભાજપમાં. હવે ઊંઝા પાલિકાના 36 પૈકી ભાજપના 35 સભ્યો થઈ ગયા. પાલિકાના 36 પૈકી 20 સભ્યો ભાજપના, કામદાર પેનલના 15, એક અપક્ષ સભ્ય છે. આ રીતે ઊંઝા પાલિકાના વિવાદનો અંત આવ્યો, ભાજપે પાલિકા કબજે કરી. વંથલી તાલુકા પંચાયતના જંગમાં સર્જાયું ધીંગાણું, કોંગ્રેસના સભ્યો અને ભાજપના સભ્યો વચ્ચે જરિયા તિખારા. રાજકારણમાં નેતાઓ હાર પચાવી શકતા નથી, ત્યારે વંથલી તાલુકા પંચાયતની ચૂંટણી જંગનો અખાડો બની. ચૂંટણી દરમિયાન કોંગ્રેસના હાથમાંથી સત્તા જતા કોંગ્રેસના પગ તળથી જમીન ખસી ગઈ. કોંગ્રેસમાં જોવા મળ્યો ઉકળતો ચરુ. ભાજપ અને કોંગ્રેસના નેતાઓ આમને સામને આવી ગયા. એટલી મોટી બબાલ થઈ ગઈ કે ચૂંટણી અધિકારીઓની સામે જ કોંગ્રેસ અને ભાજપના નેતાઓ આમને સામને. કોંગ્રેસના નેતાનો બાટલો ફાટ્યો કે સામ સામે આવી ગયા. ઉગ્ર બોલાચાલી થઈ. મામલો વધુ ઉગ્ર બનતા બંને પક્ષના નેતાઓને ચેમ્બર બહાર કાઢવામાં આવ્યા. કોંગ્રેસના 2 સભ્યોને અજ્ઞાત સ્થળે ગયા હોવાના કોંગ્રેસે આક્ષેપ કરી કોંગ્રેસના સભ્યો ધરણા કર્યા. મામલો બિચકતા પોલીસની ટીમ પણ સ્થળ પર દોડી આવી હતી. બોટાદના રાણપુરમાં ભાજપના 2 નેતાઓને બળવાખોરી ભારે પડી, પાર્ટીને દગો આપવાની મળી સજા. સત્તા માટે નેતાઓ દુશ્મનને પણ મિત્ર બનાવી લેતા અચકાતા નથી, પણ બોટાદના રાણપુરમાં તાલુકા પંચાયતના ભાજપના 2 સભ્યોને બળવાખોરીની મળી સજા. ભાજપ જિલ્લા પ્રમુખે બળવો કરનાર તાલુકા પંચાયતના સભ્ય કાંતા ગાબુ અને ઈશ્વર પંચાળાને સસ્પેન્ડ કર્યા, કેમ કે તાલુકા પંચાયતની બીજી ટર્મ માટે નવા પ્રમુખ ઉપપ્રમુખની વરણી માટે રાજ્યમાં કવાયત ચાલી રહી છે. આ દરમિયાન બોટાદ જિલ્લાના રાણપુર તાલુકા પંચાયતમાં પાર્ટીની સૂચના મુજબ સત્તા ઈચ્છુક સભ્યોની પસંદગી નહીં થતા બળવાની પરિસ્થિતિ ઊભી થઈ છે. તાલુકા પંચાયત પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીમાં ભાજપે પ્રમુખ તરીકે જનકબેન માણસુરિયા અને ઉપપ્રમુખ પ્રવીણ બાવળિયાને મેન્ડેટ આપ્યું છે, પણ મેન્ડેટ ન હોવા છતાં પ્રમુખ પદ માટે કાંતાબેન ગાબુએ ફોર્મ ભર્યું. ચૂંટણીમાં પક્ષના મેન્ડેટ વિરુદ્ધ બંને સદસ્યોએ ઉમેદવારી નોંધાવી હતી. આ બળવાના પગલે ભારતીય જનતા પાર્ટીએ શિસ્તનો કોરડો વિંજી બંને સભ્યોને સસ્પેન્ડ કર્યા. તમને જણાવી દઈએ કે તાલુકા પંચાયતમાં 17 માંથી 15 સભ્યો ભાજપના અને 2 કોંગ્રેસના છે. રાજપીપળાના લોકો માટે આવ્યા આનંદના સમાચાર. 9 વર્ષીય પાણીનો સમ શરૂ થતા હવે મળશે શુદ્ધ પીવાનું પાણી.
રાજપીપળાવાસીઓ માટે સારા સમાચાર આવ્યા છે. રાજપીપળામાં 1 કરોડના ખર્ચે બનાવેલ પાણીનો નવો પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યો, જેથી શહેરીજનોમાં ઉત્સાહ જોવા મળ્યો. રાજપીપળામાં કરજણ ડેમમાંથી ડહોળું પાણી આવતા સ્થાનિકો પેટના રોગનો ભોગ બન્યા, જેથી આ પ્લાન્ટ બંધ કરી દેવાયો, જેને 9 વર્ષ બાદ નવો પાણીનો સંપ બનાવી શરૂ કરવામાં આવ્યો છે, જેથી ફિલ્ટર પ્લાન્ટ દ્વારા નગરવાસીઓને શુદ્ધ પાણી મળી રહેશે. નર્મદા જિલ્લામાં પહાડી વિસ્તાર હોવાને કારણે રાજપીપળા શહેરમાં શારવાળું પાણી આવે છે, જે પાલિકા દ્વારા બોર બનાવી શહેરમાં પીવાનું પાણી પહોંચાડવામાં આવે છે. અને વધુ શાર આવવાથી શહેરીજનોને પેટના રોગનો ભોગ બનતા રાજપીપળાના 60,000 લોકોને કરજણ જળાશયમાંથી શુદ્ધ પાણી આપવા રાજ્ય સરકાર દ્વારા 24 કરોડના ખર્ચે વાડિયા પાસે ફિલ્ટર પ્લાન્ટ બનાવવામાં આવ્યો હતો, જે બંધ થતા 1 કરોડ કરતા વધુ ખર્ચ કરી ફરી શરૂ કરાયો. 1 મહિના પહેલા આસમાને આંબેલા શાકભાજીના ભાવ તળિયે પહોંચી ગયા છે. રસ્તા શાકભાજીથી ખેડૂતોની હાલત જે છે તે ખસ્તા થઈ ગઈ છે. સસ્તું શાકભાજી ખેડૂતોને રડાવી રહ્યું છે. રાજ્યમાં આસમાને પહોંચેલા શાકભાજીના ભાવ અચાનક જ તળિયે પહોંચી જતા ગૃહિણીઓને મોટી રાહત મળી છે. મોંઘા શાકભાજીથી છેડો તો છૂટ્યો, પરંતુ સામે ખેડૂતની મુશ્કેલી વધી છે. એક તરફ શાકભાજીના ઘટતા ભાવથી સામાન્ય વર્ગ ખુશ છે, તો શાકભાજી પકવતા ખેડૂતોના દુઃખના દિવસો શરૂ થયા. હાલ શાકભાજીના ભાવ ચોકલેટ કરતા પણ સસ્તા થયા છે. ચોમાસાની સિઝન અંત તરફ આવતા શાકભાજીનું ભરપૂર ઉત્પાદન થઈ રહ્યું છે, જેને કારણે આવક વધતા હોલસેલ ભાવમાં ભારે ઘટાડો નોંધાયો છે. શાકભાજીના ભાવ સામાન્ય થતા ગૃહિણીઓએ રાહતનો શ્વાસ લીધો છે, તો બીજી તરફ રાજકોટ જિલ્લામાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા. વચેટિયા વધુ કમાઈ રહ્યા છે, ત્યારે સરકાર ઓછા ભાવ અને નિકાસ અંગે પ્રયાસ કરે તેવી ખેડૂતોની માંગ છે. બજારમાં 20-50 રૂપિયા કિલોએ મળતા શાકભાજી ખેડૂતો પાસેથી ખૂબ જ સસ્તા ભાવે ખરીદવામાં આવે છે. હોલસેલ અને રિટેલમાં ખેડૂતોને મળતા શાકભાજીના કિલો દીઠ ભાવ પર નજર કરીએ તો ગુવાર 8-10 રૂપિયા, રીંગણ 6-8 રૂપિયા, મરચા 3-5 રૂપિયા, કારેલા 7-10 રૂપિયા, દૂધી 5-7 રૂપિયા, ભીંડો 12-15 રૂપિયા આપવામાં આવે છે, તો ટામેટા 10-12 રૂપિયા, કોથમરી 15-20 રૂપિયા, કોબી 8-10 રૂપિયા, જ્યારે ફ્લાવર 10-15 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ખેડૂતો પાસેથી ખરીદવામાં આવે છે. અમદાવાદમાં ભારત પાકિસ્તાનની મેચને લઈને વિમાન કંપનીઓએ ઉગાડી લૂંટ ચલાવી. અમદાવાદ આવતી ફ્લાઇટના ભાડામાં 22,000 રૂપિયા સુધી ભાવ પહોંચી ગયા છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે 14 ઓક્ટોબરે મેચ રમાનાર છે, ત્યારે ક્રિકેટ રસિયાઓમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દેશભરમાંથી રસિકો મેચ જોવા અમદાવાદ આવશે, જેનો લાભ ઉઠાવવા માટે ફ્લાઇટ કંપનીઓએ 400 ઘડી કાઢ્યો છે. મેચની મજા ક્રિકેટ રસિકો માટે સજા બની જશે. ફ્લાઇટ કંપનીઓએ લોકોને લૂંટવાનું શરૂ કરી દીધું છે, કેમ કે ફ્લાઇટના ભાડામાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. 13 ઓક્ટોબરથી અમદાવાદ આવતી ફ્લાઇટના ભાવ આસમાને આંબી ગયા. દિલ્હી, બેંગ્લોર, મુંબઈ, કોલકાતાની ફ્લાઇટમાં 2 ગણો વધારો જોવા મળી રહ્યો છે. દિલ્હીથી અમદાવાદનું ભાડું 4,000 સુધીનું હોય છે, જે વધીને 22,000 સુધી પહોંચી ગયું. છેલ્લી ઘડીએ ફ્લાઇટ બુકિંગ કરાવી તેના તો ખિસ્સા જ ખાલી થઈ જશે. હોટલના ભાડા પણ આસમાને પહોંચ્યા છે. ભરૂચ જિલ્લાના નેત્રંગ ખાતેથી કોંગ્રેસના યુવા નેતા અને લોકસભા લડી ચૂકેલા શેરખાન પઠાણની આગેવાનીમાં આદિવાસી હક અને અધિકારી સંઘર્ષ માટેની યાત્રા નીકળી હતી. આ યાત્રા નેત્રંગ, રાજપારડી, ઝઘડિયા, વાલિયા, અંકલેશ્વર થઈને ભરૂચ કલેક્ટર કચેરીએ પહોંચી આવેદન પત્ર પાઠવી રજૂઆતો કરી હતી, જેમાં મોટી સંખ્યામાં આદિવાસી ભાઈઓ બહેનો જોડાયા હતા. તો તાપીના વ્યારામાં આદિવાસી સમાજની વિશાળ રેલી તેમજ સભા મળી. કુકરમુંડાના ઉદમ મગડીથી નીકળેલી પદયાત્રા વ્યારા પહોંચશે. વ્યારામાં વિશ્વ આદિવાસી અધિકાર દિવસનું રેલી તથા જાહેર સભા કરી વિરોધ નોંધાવાશે. વ્યારાની જનરલ હોસ્પિટલને ખાનગી સંસ્થાને ફાળવવાના નિર્ણયનો વિરોધ કરાશે. સમગ્ર મામલે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત. રાજ્યમાં બેફામ નશાનું વાવેતર થતું હોવાનો થયો છે પર્દાફાશ. રાજ્યમાં નશેડીઓ ખુલ્લેઆમ પોલીસને પડકાર ફેંકી રહ્યા છે. યુવાનો નશા કરવાના અવનવા પેતરાજમાં આવી રહ્યા છે. હવે ખેતરોમાં પાકને બદલી નશાનું વાવેતર થવા લાગ્યું છે. વડોદરાથી લઈને બનાસકાંઠા અને સુરેન્દ્રનગરથી લઈને સુરત સુધી નશાના વાવેતરની ઝાડ ફેલાયેલી છે, જે દરમિયાન સુરેન્દ્રનગરમાં ચોટીલા મોટા કાંધાસર ગામમાં ગેરકાયદેસર લીલા ગાંજાનું વાવેતર કરતો વ્યક્તિ ઝડપાયો. પોલીસે ગામની સીમમાંથી લીલા ગાંજાના 5 છોડ ઝડપી પાડ્યા છે. 19,500 ની કિંમતનું 1.9 કિલો ગાંજો જપ્ત કરાયો છે.
પોલીસે આરોપી સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અહીં અવારનવાર અફીણ, ગાંજા જેવી પ્રતિબંધિત વસ્તુઓ ઝડપાતા પોલીસની કાર્યવાહી સામે પણ સવાલો ઉભા થઈ રહ્યા છે. ખોડિયાર માતાજી પર વિવાદિત નિવેદન આપી વિવાદમાં ફસાયેલા ખેડાના વડતાલના સ્વામી બ્રહ્મસ્વરૂપ ભૂગર્ભમાં ઉતરી ગયા હોવાની ચર્ચા જોરશોરથી થઈ રહી છે. વારંવાર વિવાદિત નિવેદનો આપ્યા બાદ સ્વામી ભૂગર્ભમાં ઉતરી ગયા છે. તેઓએ રૂમ બહાર એક પત્ર લગાવ્યો હોવાની વાત વહેતી થઈ છે, જેમાં એવું લખ્યું છે કે મેં અનુષ્ઠાન શરૂ કર્યું હોવાથી દરવાજો ખોલવાનો નહીં. વાયરલ થયેલા પત્રની ન્યૂઝ 18 ગુજરાતી પુષ્ટિ કરતું નથી.